ચાલો જો બાળકો, આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. વાછડીવાણાની. કોની? વાછડીવાણાની વાર્તા છે. તો એક મોટું ગામ હતું. ગામની અંદર ઘણા બધા ઉંદરો હતા. શું હતું? ઉંદરો હતા. ઘેર ઘેર ઉંદરો થઈ ગયા હતા. લોકોના કપડાં કાતરી ખાય, કબાટમાં ઘૂસી જાય, ઘરમાં ગળીમાં આમ દોડે ને તેમ દોડે, આવું બધું બધાનું ખાવાનું એઠું કરી નાખે, અને જ્યાં હોય તો ચું 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 કર્યા કરતા હતા. એટલે આ ઉંદરોના ત્રાસથી બધા જ ગામ લોકો કંટાળ્યા હતા. હવે એમને આ એટલું બધું કંટાળો આવ્યો તેથી એ બધા ક્યાં ગયા? મુખીના ઘરે. ગામમાં મુખી તો હોય ને આપણે, એ રીતે મુખીના ઘરે ગયા. અને બધા ગામ લોકો કહેવા લાગ્યા, મુખી બાપા મુખી બાપા, હવે આ ઉંદરોના ત્રાસથી અમે થાકી ગયા છીએ, તમે આના માટે કંઈક કરો. મુખી કે, હું પોતે પણ કંટાળી ગયો છું, હું શું કરું એમ. તો પછી એટલામાં એ ગામની અંદરથી એક વાંસળીવાળો જતો હતો, એની આ વાતો સાંભળી. ત્યારે વાંસળીવાળાએ શું કીધું? હા ચલો, હું તમારો આ પ્રોબ્લમ સોલ્વ કરી આપું. તમારે જે ઉંદરો આવે છે એ બધા જો હું ભગાડી આપું તો તમે મને ઇનામ આપશો, 1000 રૂપિયા ઇનામ લઈશ. એટલે એ વખતે તો બધા કંટાળેલા હતા, એટલે બધાએ શું કીધું? હા, અમે ઇનામ તમને આપીશું. પછી તો એ વાંસળીવાળાએ શું કર્યું? એના થેલામાંથી વાંસળી કાઢી, અને જ્યારે વાંસળી વગાડવાની ચાલુ કરી તો ગામની અંદરથી ઘેર ઘેરથી બધા ખૂણે ખૂણેથી બધા જ ઉંદરો એની પાછળ પાછળ, વાંસળીવાળાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને ધીરે ધીરે બધા ઉંદરો ગામની બહાર નીકળ્યા, અને ગામની બહાર શું હતું? એક નદી હતી. એટલે વાંસળીવાળાએ શું કર્યું? વાંસળી વગાડતા વગાડતા, અને એની વાંસળીની અંદર એટલો સૂર હતો ને કે જે વાંસળી સાંભળે એની પાછળ પાછળ ખેંચાતું જતું હતું. પછી એ ગામની બહાર જે નદી હતી એ નદીની અંદર ઉતર્યું, એટલે બધા જ ઉંદરો એની પાછળ પાછળ નદીની અંદર ઉતરી ગયા, અને બધા પાણીમાં ડૂબી જાય છે. આ રીતે બધા જ ઉંદરો ગામના બધા ક્યાં ગયા? નદીમાં ડૂબીને મરી જાય છે. ત્યાર પછી વાંસળીવાળો તો ગામમાં આવ્યો. ગામમાં આવી અને મુખીને કહ્યું, લાવો મારું ઇનામ, હવે હું મારું ઇનામ તો માગીશ ને, તો લાવો 1000 રૂપિયા. ત્યારે મુખી બાપાએ કીધું, શેનું ઇનામ વળી? આમાં તો કાંઈ ઇનામ હતું હશે. તો વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં. એને શું કર્યું? ફરીથી પેલી થેલામાંથી વાંસળી કાઢી, અને જેવી એને વગાડવાની ચાલુ કરી, દરેકના ઘરમાંથી નાના નાના બાળકો હતા એ બધા પેલા વાંસળીવાળાની પાછળ પાછળ ખેંચાતા ગયા, અને એની વાંસળીના સૂરે સૂરે એના પાછળ પાછળ ગામની બહાર જવા લાગ્યા. અને જે પેલી નદીમાં એ ઉતર્યો ત્યારે શું થયું? બાળકો જે હતા એના પાછળ પાછળ એ પણ બધા ઉતરવા લાગ્યા. અને જેમ જેમ એ આગળ જતો હતો એટલે બધા ગામ લોકો તો ગભરાવા લાગ્યા, ભલા આ તો બાળકો અમારા ડૂબી જશે અને મરી જશે જેમ ઉંદરો મરી ગયા. બધાએ કીધું, ઊભા રહો ઊભા રહો. એમને મુખી બાપાને કીધું, મુખી બાપા તમે આને ઇનામ કીધું હતું તો તમે એને ઇનામ આપી દો, નહીંતર આપણા બધાના બાળકો ડૂબી જશે પાણીમાં. પછી મુખી બાપાએ કીધું, વાંસળીવાળા ઊભો રહે, લે તારા 1000 રૂપિયા અને જા હવે. વાંસળીવાળાએ તો 1000 રૂપિયા લીધા, ખુશ થયો, હસતે હસતે પોતાના રસ્તે ચાલ્યો ગયો. ગમીને વાર્તા સરસ. જય સ્વામિનારાયણ.